આજે આપણે શરૂ કરીએ ધોરણ 7ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ એનો 18મો લેક્ચર. આની અગાઉના 17 લેક્ચર જો ન જોયા હોય તો આની અગાઉના લેક્ચરના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, એ લેક્ચર જોઈને પછી આ લેક્ચર શરૂ કરજો. પણ એ પહેલાં સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એડ્યુ કેયુરમાં. હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બાજુમાં આપેલી ઘંટડી વગાડી દો. આની અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 એના એક્ઝામ્પલ નંબર 5ના કુલ 8 દાખલાઓમાંથી 5 દાખલાઓ ગણી ગયા હતા. આજે આપણે એક્ઝામ્પલ નંબર 5ના 6ઠા દાખલાથી શરૂ કરીએ. 6ઠા દાખલાની રકમ આપણને આપેલી છે 7 × 50 − 2. આપણે વિભાજનનો ગુણધર્મ જાણીએ છીએ કે એ ગુણ્યા કૌંસમાં બી વત્તા સી હોય તો આપણે એના બદલે એ ગુણ્યા બી વત્તા એ ગુણ્યા સી લખી શકીએ. હવે અહીંયા વત્તાની નિશાની શું કામ કરેલી છે? કારણ કે બી અને સી વચ્ચે વત્તાની નિશાની છે. જો બી અને સી વચ્ચે માઇનસની નિશાની હોત તો અહીંયા પણ આપણે માઇનસની નિશાની કરત. એટલે કે જો એ ગુણ્યા કૌંસમાં બી માઇનસ સી એવી રીતના આપેલું હોય તો આપણે એ ગુણ્યા બી માઇનસ એ ગુણ્યા સી એવી રીતે લખી શકીએ. તો અહીંયા રકમને આપણે આની સાથે સરખાવીએ તો આપણને જાણવા મળશે કે એની જગ્યાએ 7 છે, બીની જગ્યાએ 50 છે અને સીની જગ્યાએ 20 છે. એટલે કે આપણને એ ગુણ્યા બી માઇનસ સી જેવું સ્વરૂપ આપેલું છે. તો આપણે અહીંયા એ ગુણ્યા બી માઇનસ એ ગુણ્યા સી લખી શકીએ કે નહીં? તો આપણે લખીએ કે 7 × 50 − 2 = 7 × 50 − 7 × 2. અહીંયા વચ્ચે માઇનસની નિશાની શું કામ કરેલી છે? તો કે 50 અને 2ની વચ્ચે માઇનસની નિશાની છે, એટલા માટે. હવે જો 7 અને 50નો ગુણાકાર કરીએ એટલે જવાબ આવે 350, અને 7 અને 2નો ગુણાકાર કરીએ એટલે જવાબ આવે 14. તો આપણે બરાબરની નીચે બરાબર કરીને લખીએ 7 × 50ની જગ્યાએ 350, માઇનસની જગ્યાએ મૂકી દઈએ માઇનસ, અને 7 × 2ની જગ્યાએ મૂકી દઈએ 14. તો ફાઇનલી આપણને મળ્યું 350 − 14. જો 350ની આગળ નિશાની પ્લસ, 14ની આગળ નિશાની માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, એટલે કે 350 અને 14ની થશે બાદબાકી. 350 અને 14ની બાદબાકી થાય એટલે જવાબ આવે 336. અને મોટા પદની નિશાની 350 અને 14માંથી મોટું પદ છે 350, એટલે જવાબ આવશે પ્લસ 336. તો આ સાથે આપણો 6ઠો દાખલો પૂરો થાય. હવે આપણે 7મો દાખલો શરૂ કરીએ. 7મા દાખલાની રકમ આપણને આપેલી છે −17 × −29. અહીંયા એક નાનકડી એવી ટ્રીક છે. જો −29ને આપણે −30 + 1 એવી રીતે લખી શકીએ કે નહીં? જો તો રફકામમાં −30 + 1 કરો તો જવાબ −29 આવે છે કે નહીં? હા, આવે છે. તો આપણે −29ની જગ્યાએ −30 + 1 એવું લખી દેશું અને આપણને વિભાજનના ગુણધર્મ જેવું સ્વરૂપ મળી જશે. તો આપણે બરાબર કરી અને −17ના લખી દઈએ −17, ગુણાકારની જગ્યાએ મૂકી દઈએ ગુણાકાર, અને −29ની જગ્યાએ આપણે લખી દઈએ −30 + 1. હવે આ તો વિભાજનના ગુણધર્મનું જાણીતું સ્વરૂપ આપણી સામે આવી ગયું. તો આપણે લખીએ બરાબર −17 × −30 − −17 × 1. અહીંયા વત્તાની નિશાની શું કામ કરેલી છે? તો કે −30 અને 1ની વચ્ચે વત્તાની નિશાની છે, એટલા માટે અહીંયા પ્લસની નિશાની આપણે કરેલી છે. હવે વિડીયો 2 મિનિટ પોઝ કરી અને −17 અને −30નો ગુણાકાર કરો તો કેટલો જવાબ આવે છે? જવાબ આવશે +510. તો બરાબરની નીચે બરાબર કરીએ અને −17 × −30ની જગ્યાએ લખી દઈએ આપણે 510. જો −17 અને 1નો ગુણાકાર કરશું એટલે જવાબ આવશે −17. તો વત્તાની જગ્યાએ પહેલાં મૂકી દઈએ વત્તા અને −17 × 1ની જગ્યાએ આપણે મૂકી દઈએ −17. બરાબરની નીચે બરાબર કરીએ 510ની જગ્યાએ 510 લખી દઈએ. જો પ્લસ માઇનસ માઇનસ અને 17ની જગ્યાએ મૂકી દીધા આપણે 17. જો 510ની આગળ નિશાની પ્લસ, 17ની આગળ નિશાની માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, એટલે કે 510 અને 17ની થશે બાદબાકી. 510 અને 17ની બાદબાકી થાય એટલે જવાબ આવે 493. અને મોટા પદની નિશાની 510 અને 17માંથી મોટું પદ છે 510,
510ની આગળ નિશાની છે પ્લસ, એટલે જવાબ આવશે પ્લસ 493. તો આ સાથે આપણો 7મો દાખલો પૂરો થાય. હવે આપણે 8મો દાખલો શરૂ કરીએ. 8માં દાખલાની રકમ આપણને આપેલી છે -57 ગુણ્યા -19 પ્લસ 57. અહીંયા તમે જો આ પહેલા પદમાં અને બીજા પદમાં બેયમાં 57 આપણને આપેલા છે, એટલે કે આપણે 57ને કોમન કાઢી શકીએ. આપણે પ્લસ 57ને કોમન કાઢીએ છીએ એ વાત તમે યાદ રાખજો. તો બરાબર કરી અને પહેલાં લખી દઈએ 57, ગુણાકારની નિશાની કરીએ અને પછી કરીએ કાઉન્ટ. હવે જો પહેલા પદમાં -57 ગુણ્યા -19 છે, પણ આપણે કોમન તો પ્લસ 57 કાઢ્યા, એટલે -57ની જગ્યાએ વધશે -1. ગુણાકારની હજી નિશાની છે એટલે ગુણાકારની નિશાની કરી દઈએ, અને પહેલાં પદમાં હજી -19 વધ્યા છે એટલે આપણે -19ના -19 મૂકી દઈએ, વત્તાની જગ્યાએ વત્તા મૂકી દઈએ. બીજા પદમાં જો 57 છે અને 57 તો આપણે 12 કાઢી લીધા, તો ત્યાં વધશે માત્ર ને માત્ર 1 અને કાઉન્ટ કરી દઈએ પૂરો. બરાબરની નીચે બરાબર કરીએ, 57ની જગ્યાએ 57 મૂકી દઈએ, ગુણાકારની જગ્યાએ ગુણાકાર મૂકી દઈએ, કાઉન્ટની જગ્યાએ કાઉન્ટ મૂકી દઈએ. -19 અને -1નો ગુણાકાર વિડીયો 2 મિનિટ પોઝ કરી અને તમારી જાતે રફકામમાં કરો તો શું જવાબ આવે છે? જવાબ આવશે પ્લસ 19. એટલે -1 ગુણ્યા -19ની જગ્યાએ મૂકી દીધા આપણે પ્લસ 19, પ્લસની જગ્યાએ મૂકી દીધા પ્લસ અને 1ની જગ્યાએ મૂકી દીધા 1. ફરીથી બરાબરની નીચે બરાબર કરીએ, 57ની જગ્યાએ 57 મૂકી દઈએ, ગુણાકારની જગ્યાએ ગુણાકાર મૂકી દઈએ. કાઉન્ટ્સમાં જો 19 પ્લસ 1 છે, 19ની આગળ નિશાની પ્લસ, 1ની આગળ નિશાની પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, એટલે કે 19 અને 1નો થશે સરવાળો. 19 અને 1નો સરવાળો થાય એટલે જવાબ આવે 20 અને મોટા પદની નિશાની. 19 અને 1માંથી મોટું પદ છે 19, એટલે જવાબ આવશે પ્લસ 20. એટલે ફાઇનલી આપણને મળશે 57 ગુણ્યા 20. હવે વિડીયો 2 મિનિટ પોઝ કરી અને રફકામમાં તમારી જાતે 57 અને 20નો ગુણાકાર કરો તો કેટલો જવાબ આવે છે? જવાબ આવશે 1140. 1140ની નિશાની નક્કી કરવા માટે આપણે નિશાનીઓના નિયમનો ઉપયોગ કરશું. એ માટે જો 57ની આગળ નિશાની પ્લસ, 20ની આગળ નિશાની પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, એટલે જવાબ આવશે 1140. એટલે કે પ્લસ 57 અને પ્લસ 20નો ગુણાકાર કરીએ એટલે જવાબ આવે 1140. તો આ સાથે આપણા સ્વાધ્યાય 1.3 એના એક્ઝામ્પલ નંબર 5ના 8-8 દાખલા પૂરા થાય. આજના લેક્ચર માટે બસ આટલું જ તે. મળીએ આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને એડ્યુ કેયુર ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.